કાકા, નક્ષત્ર કઈ રીતના કામ કરતા હોય છે? નક્ષત્રો જે છે એ 27 નક્ષત્રો છે અને અભિજીત સાથે 28 નક્ષત્રો છે. બરાબર. નક્ષત્રોમાં અત્યારે હાલ તો આપણે ચોમાસામાં તો સૂર્ય નક્ષત્રને વધારે મહત્ત્વ આપીએ છીએ. બરાબર. હવે વાવાઝોડાની સ્થિતિ આપણે સમજ્યા, કઈ તમે 7-11 તારીખ કહીએ કઈ ને, 7-11 તો જ્યારે સૂર્ય અત્યારે રોહિણી નક્ષત્રમાં છે, એ આ નક્ષત્ર તો આકાશમાં હોય, તમે આકાશમાં રાત્રે જોવો પણ દિવસે નક્ષત્ર દેખાય નહીં, કારણ કે સૂર્યપ્રકાશ છે. એ તો જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં 25 મેથી લગભગ 7 અને 8 જૂન સુધી જાય છે ત્યારે રોહિણી નક્ષત્ર કહેવામાં આવે. એ ભેજ લાવનાર છે, કૃતિકા નક્ષત્ર આધીવંટોળ કરનાર છે. અને વૃક્ષેર નક્ષત્ર છે એ વાવાઝોડા વગેરેના જે નથી પવનને ધકેલનાર છે. એ જેવું 8, 9 અને 10માં વૃક્ષ નક્ષત્ર બેસું ત્યારે અરબ સાગરમાં હવામાનમાં પવનો બદલાશે. બરાબર. ને પવનો બદલાશે, દરિયો ભારે તોફાની બનશે 8, 9 અને 10માં. અને આંચકાનો પવન વાશે, આ આંચકા જે ખ્યાલ પવન વાયો ધીમો થયો પવન વાયો ધીમો, આ આંચકાનો પવન જે છે એ ચોમાસાને ઉપર ખેંચી લાવે છે. અને એ વખતે આદ્રા નક્ષત્રમાં, આદ્રા એટલે ભીનું, 22-23માં એ વખતે વરસાદ થતો હોય છે. આ વખતે આ ચોમાસામાં થોડુંક મોડું થવાની શક્યતા છે, છતાં વાવાઝોડાના કારણે વરસાદ ચાલુ આવી શકે છે. ક્વચિત વહેલું ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં 17-20 જૂનમાં આવી શકશે, પણ નિયમિત ચોમાસુ આવવાની શક્યતા 23-25 જૂન અને કદાચ જુલાઈની શરૂઆત પણ આવી શકે. એટલે 23-25 જૂન અને જુલાઈની 8-9 જુલાઈ સુધીમાં ચોમાસુ સક્રિય, સારું સક્રિય થવાની શક્યતા રહે છે. કારણ કે આ વખતે કોઈ વિશિષ્ટ સ્થિતિ થાય છે, ગંગા જમુના મેદાનો સપ્યા નથી, વારે વારે અરબ સાગરમાં બે સાયક્લોન થઈ ગયા છે અને બંગાળના ઉપસાગરમાં સ્થિતિ થઈ છે. એ કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ છે. પછી વૃક્ષો પણ શિયાળ ઉનાળામાં આવે છે. હવે જ્યારે આ વાવાઝોડા ફોર્મ થશે અરબ સાગરને બંનેમાં હવા લેવા ચક્રવાતો, ત્યારે ઉપરનો પશ્ચિમ વિક્ષોભ જે છે એની હવા નીચે ખેંચા છે. એટલે પશ્ચિમ વિક્ષોભ જે છે ત્યાં વાદળનો સમૂહ બદલે તે હવામાન સ્વચ્છ થતું જણાશે. એટલે વાવાઝોડા જે છે એ જ્યાં ઉદ્ભવે છે ત્યાંથી ભેજ ખેંચે છે. એટલે જેટ સ્ટ્રીમ, નીચેના પવનો, હવાના દબાણો અને ઘણા જાણ્યા અજાણ્યા બળો આફ્રિકાથી ચીન, આપણે ચીન બાજુના વિસ્તાર સુધીનું હવામાન, ઉપરના ઉત્તરના એશિયાના પવનો, ઉપરથી જે બરફ પડે છે તે ધ્રુવીય પવનો, આ બધી ઘણી બાબતોથી હવામાનનું નિર્માણ થાય છે. આવી સ્થિતિ વેધરની અત્યારે ભારતીય ચોમાસામાં મને જે જ્ઞાન છે એ પ્રમાણે આપને સમજાવ્યું.